હાય સદગુરુ હું ચેતન ભગત છું અને મારો પ્રશ્ન જે મારી મોટિવેશનલ વાતોમાં ઘણી વખત મને પૂછવામાં આવે છે કે હું પોતાને ફરીથી પ્રેરિત કેવી રીતે કરી શકું હું એવી પરિસ્થિતિઓમાં પોતાનો સાહસ ફરીથી ભેગો કરી પોતાના લક્ષ્ય તરફ કેવી રીતે આગળ વધું જ્યારે હું નિરાશ હોઉં છું જ્યારે કોઈ અસફળતાનો સામનો કરું જ્યારે કોઈ મારો ઉત્સાહ તોડી નાખે કે પછી કોઈ વસ્તુ કામ ન કરતી હોય કાં તો ઘણો સમય લેતી હોય હું જીવનમાં પોતાને પ્રેરિત કેવી રીતે રાખી શકું નમસ્કારમ ચેતન આપણે એ સમજવું જોઈએ કે જો આપણે સ્વયંને પ્રેરણા પૂરી પાડીએ કે અન્ય વ્યક્તિ દ્વારા પ્રેરિત થઈએ તો હંમેશા કોઈ એવી વ્યક્તિ હશે જે આપણને નિરાશ કરશે જો કોઈ વસ્તુ આપણને ઉપર ઉઠાવે છે તો કોઈ વસ્તુ આપણને નીચે પણ પાડી દે છે મૂળ રૂપે પ્રેરણાનો અર્થ એ છે કે તમે આત્મવિશ્વાસની ખોટી લાગણી પ્રસ્થાપિત કરો છો કોઈપણ વ્યક્તિને આત્મવિશ્વાસની જરૂર પડવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેનામાં જરૂરી સ્પષ્ટતાનો અભાવ હોય છે જ્યાં સ્પષ્ટતા ન હોય ફક્ત ત્યાં જ વ્યક્તિને આત્મવિશ્વાસની જરૂર પડે છે જ્યાં સ્પષ્ટતા હોય છે ત્યાં તમને આત્મવિશ્વાસની જરૂર નથી હોતી જો હું તમને અહીં પૂરતી પ્રકાશવાળી જગ્યામાં ચાલવા માટે કહું તો કોઈને પણ અહીં ચાલવા માટે આત્મવિશ્વાસની જરૂર નહીં પડે પણ જો તમે કોઈને અંધકારમાં ચાલવા કહો તો અચાનક જ તેમને આત્મવિશ્વાસની જરૂર વર્તાય છે કારણ કે ત્યાં સ્પષ્ટતા નથી હોતી આથી લોકો એવું માનવા માંડ્યા છે કે આત્મવિશ્વાસ સ્પષ્ટતા માટેનો વિકલ્પ છે સ્પષ્ટતાનો કોઈ વિકલ્પ નથી જો આપણે આપણા જીવનમાં સ્પષ્ટતા લાવવા માટે પ્રયત્ન નહીં કરીએ જો આપણે આત્મવિશ્વાસના ફુગ્ગા સાથે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ તો કોઈને કોઈ એમાં સોય ભોકીને નીચે લાવવાનો પ્રયત્ન કરશે અથવા જીવનની પરિસ્થિતિ એમ પણ એ કરી નાખશે આ વાત કંઈક આવી છે કે તમે બહાર ગયા હો અને કોઈ તમને એમ કહે કે તમે વિશ્વની સૌથી અદ્ભુત વ્યક્તિ છો આ સાંભળીને તમે આકાશમાં ઉડવા માંડો અને જ્યારે તમે ઘરે પાછા આવ્યા અને ઘરવાળાએ તમારી વાસ્તવિકતાનું ભાન કરાવ્યું અને ફૂસ એ નીચે આવી ગયું આથી વ્યક્તિ તેમના જીવનના દરેક પરિમાણમાં સ્પષ્ટતા લાવવાનો પ્રયત્ન કરે તે ખૂબ જ જરૂરી છે જો આપણે પરિસ્થિતિ કે લોકો દ્વારા પ્રેરિત આત્મવિશ્વાસના આધારે કશુંક હાંસલ કરવાનો પ્રયત્ન કરીશું તો જે પણ આપણે વિચારીશું કે આ દોડના અંતમાં આપણને મળવાનું છે તો તે પ્રેરિત આત્મવિશ્વાસ હંમેશા નીચે આવી જશે આ આત્મવિશ્વાસ સ્પષ્ટતા માટેનો વિકલ્પ નથી સ્પષ્ટતા એ જ સરળતાથી આગળ વધવા માટેનો એકમાત્ર માર્ગ છે જો વ્યક્તિએ સરળતાપૂર્વક જીવન પસાર કરવાનું હોય તો તે માટે તેને સ્પષ્ટતા જરૂરી છે અને સ્પષ્ટતા કોઈ ભેટની જેમ નથી મળતી તે માટે આપણે પ્રયત્ન કરવો પડે છે સ્પષ્ટતા કેવી રીતે લાવી તે માટે એક આખી વ્યવસ્થા છે પરંતુ આપણી શિક્ષણ વ્યવસ્થા માહિતીનો ઢગલો બની ચૂકી હોવાથી આપણે આત્મવિશ્વાસનો આધાર લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ જો આપણી શિક્ષણ વ્યવસ્થા આપણા દ્રષ્ટિકોણના સાધનોને તીક્ષ્ણ બનાવવા પર ભાર મૂકતી હોત તો આપણે ચોક્કસ સ્પષ્ટતા મેળવી શક્યા હોત માણસના રૂપમાં તમે તમારા જીવનમાં સ્પષ્ટતા લાવવા માટે પ્રયત્ન કરો તે ઘણું જરૂરી છે